ઓલો છોકરો છોકરી જોવાઈ ગયા ને એટલે છોકરીએ છોકરાએ પ્રશ્ન કર્યો, ઈ કે શું કરો છો તમે? છોકરી કે અમે આનંદ કરી. કયા પ્રશ્ન છે તમારો? તમે જોવાયો નામ પૂછો, બીજું ઘણું બધું છે પૂછવા પડ્યું, તમે એમ સીધું ડાયરેક્ટ પૂછો શું કરો એટલે લેર કરી. અમે તમને કઈ રામાયણ વિશે જ્ઞાન કરું? હા, આખી મોઢે કે મહાભારત તું લય જાય છે પછી ખબર પડે કેવું મહાભારત જાય છે. તમે જોઈજો સંબંધ થાય ને, સંબંધ સંબંધ થાય એટલે એવો મીઠો પ્રેમ હોય. અને દાંપત્ય જીવન આયા આપણા ગુજરાતમાં જ બગડ્યા છો, એટલા દાંપત્ય જીવન ક્યાંય નથી બગડતા. નકર આપણા ડોહલાવે હો હો વરહ ની વેલિડિટી કાઢ ને, કે ભાઈ આપણાથી ખબર જ નથી પડતી આ કેટલી વેલિડિટી આની રહે. એમ શરૂ શરૂમાં સંબંધ થાય ને એટલે બગીચામાં ફરવા જાય, હાથમાં હાથ નાખીને ઈ બગીચામાં ફરવા જાય. પછી આમ ઓલે વાયડ જેવું હોય ને, વાયડ જેવું એટલે છોકરી ત્યાં હાલતી હોય ને એટલે કે આમની ચાલ બકા ત્યાં કાંટા વાગશે, આમની ચાલ એને પ્રેરણે આમને લઈ લે. ઓલા આઈસ્ક્રીમ વાળા ને ગુલફી વાળા નામ હોય ને બોલાય બોલાય કે અહીંયા લાય અહીંયા લાય, શું ભાવ છે? 10, 20, 30, 30 વાળા બે એવા તો ઓર્ડર ડ્રોપ કરે. એ મને ઈ એક ખબર નથી પડતી. આ જોજો જે ઓલા ખારીસિંગ વાળા હોય ને, આ બધા ટ્યુશન ક્યાં લેવા જતા છે ઈ જ ખબર નથી. આલે ખાઈ સિંગ આલે સિંગ ડાલે રેવડિંગ બે ના શાર થઈને જાય અને પછી એ બગીચા માયલા જાતે બોલી ભાઈ આમ બેઠા હોય ને બધા, તો ગુલફી વાળો આવે ક્વોલિટી વાળો, ચાલે 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા આમ નહીં કહે ને બડબડિયા થાય ડોહાન ભારતો ને તું પ્રેમ ક્યાં આવ્યો છે એ જ ખબર પડતી હતી. નકર આ તો અત્યારે હવે ફોન આવ્યો, નકર પેલા ફોન ની સુવિધા નતી, સંબંધ થાય ને એટલે લેટર લખતા. જેને જેને લેટર લખ્યો એને જ ખબર હોય કે લેટર નો શું ભાવ છે, એનો પ્રેમ શું છે. બાકી ફોન માં ખરેખર ફોન ની મજા નથી કઈ. મારા બાપ પેલા ટપાલ આવતી ને કે બિપિનભાઈ આહા હિતેશ અંટાળા ને ટપાલ લખી, ભાવ થતો બિપિનભાઈ આપણને ટપાલ લખી, સુખદેવભાઈ ટપાલ લખી હિત્યા ને. નકર હવે એનો નીજ ફોન ફોન આવે ને બિપિનભાઈ ફોન કરે, હલો પૈસા ની જરૂર નથી, હલો ટાવર નથી આવતો ભાઈ, ટાવર નથી મૂકી દીધા ટાવર હોય. ટપાલ ની મજા હતી, સંબંધ થતો ને તે ઉપર ટાંક મારે સમજા, ભાઈ સુરે તો હોય ને ઈ દેહ માં હોય અને એવો ટાંક મારે દલડે વાયગો કાટો પીયો તમ દેહ માં વાંટો, દલડે વાયગો કાટો પીયું તમ દેહ માં આંટો પીયું એવો બેની રિસેસ માં તમને કહો, ગંધાઈ ગયેલા ઓશિકા ઘંટી હેઠળ નાખીને આમ લાંબુ કરીને વાંચતો હોય ભાઈ. અને પછી વળતો જવાબ આપે, ભલે વાયગો તને દલડે કાટો ને દિવાળી સિવાય નહીં હોય આંટો, કેમ? તો કે સાહેબ લોજિંગ નો મોટો બધો ગાંઠો, કોઈ હાંસુ તું નહીં પણ મજા હતી. તઈ સ્ટેપલર ની પીનું ફેવી કીકું ને એવું નતું, આ બોર વીણવા જાય ગયું ને બેનપણીયું બેનપણીયું એટલે લીમડા થી બાવળા થી ગુંદર નો લોંદો લાવચ્યો, એને ખબર હોય કે આ અઠવાડિયામાં લખવાના છે, રકા બીમ પલાળી રાખે એમ જા ઢીલો પડે એને પેલા. પછી સોંટાડે માની લો ગુંદર ન રેડ્યો હોય તો નખરંગવાન શિષ્યુ લેચ્યું, નખરંગવાન શિષ્યુ ન હોય ઘઉંનો લોટ લેચ્યું, ઘઉંનો લોટ ન હોય તો બાફેલ સોખા લેચ્યું, આ કાંઈ ન હોય તો સીધું સુરત. એની અમારી ટપાલી તે સાયકલ હતી, ટપાલી ભાઈ પા સમજા એમ નીકળે ને, એ કાકા ઢેલી ઉભા હોય એમ વાટજો, એ કાકા એ કાકા અમારે કાંઈ છે કાકા એવા હોય ને ખબર જ હોય, હજી કાંઈ લાવ્યું શું કઈ રોજ રોજ આવે, અમુકને ન ભૂગી શકો તમે, ગજબ ના હોય ખરેખર.
તો હવે બધી સુવિધાઓ આવી મારા બાપ નકર, પેલા ક્યાં સુવિધાઓ? આ તમારી વ્યવસ્થાને પ્રણામ. તમે બેઠા છો, અમને સાંભળો છો, એ તમારી એક આસ્થા છે. બાકી મારામ ગિનાઈ નું કઈ આવશે જ નહીં. ઓ હવાર પડશે તોય તમને એમ થાય કે આવડા એકચ્યુઅલી ભલે એક વાગે આવ્યો છે, ગિનાઈ બિનાઈ નહીં. મારા બાપાને વિઝવાને જ કે કઈક સારું બોલે તો સારું એમ. બાકી ગિનાઈ ને છોડું નહીં આવે. તમારી વ્યવસ્થા તમારી આસ્થા છે, અને તમારી અવસ્થા એ સારી છે અહીંયા. નકર અમુક અમુક જગ્યાએ જઈને અમારે અવસ્થા જ ન હોય. આપણે એમ કહીએ ને, હજી તમે મેળ કરતા આમે જ રાડું નાખે, કેટલું મેળ કરવું છે ભાઈ. તમે સારું કરો તો સાચી વાત છે. હોય એમ એમ આપડી પેલા થી મળે એમ એમ સોલા મારવા અમે. અમુક વાત જ અલગ છે. અને અમુક સુરત અહીંયા સુરતી મિત્ર છે, એ બે હારો જમાય, બે યારે પીવે એમ જાય એટલે લે એમ. એટલે આ ખરેખર આ ખોટી વાત છે, ના કરાય નહીં, પણ એ બહુ ઊંચી પાલટી હોય, એ કરે આવું બધું. એટલે હારો ને જમાય બે બેઠેલા ને થોડું થોડું બે જરી જરી, એટલે હા રાય પૂછું, તમારે હમણાં માથાનો દુખાવો કેમ છે? ઓલો જમાય કે ઈ તો ઘેરે મૂકીને જ આવ્યો, પણ હાસી જમાય તમને કહું, તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો ટાકો આપણી ઘેરે છે, આખો ટાકો આપણી ઘેરે. પણ તમે તમે છે ને તમે કહી શકો હું કોને કેવા છું? એ ભાઈ આવા એક ભાઈ દવાખાને ગયા ને, તમે ડોક્ટર આમ હાથમાં નાયડ લીધી, અમુક નાયડ વાળા ડોક્ટર હતો, એ પેલા નાયડ તપાસે તો હાથમાં નાયડ લીધી, આમ તપાસતા હતા. ડોક્ટર હજી કઈ બોલે, તમે પીવો છો? તો ઓલો દર્દી એવો, તો મગાવો હારે પી, એકલા ભાવતું નથી કે વાને કોઈ ભૂગે મજા છે. અમુક અમુક તમે જો ખરેખર મજા છે. આ વ્યવસ્થાઓ છે. અમે આપણે જે અમુક અમુક આ ત્રી મારી 30 વર્ષની ઉંમર, અમે અવ્યવસ્થામાં મોટા થયા. અત્યારના છોકરા વ્યવસ્થામાં મોટા થયા. અમુક પેન્ટ પહેર્યા હોય તો 15-15 તો ખિસ્સા હોય, રૂપિયો એકે ન હોય. સોટિયા લબડતા એમ લાગે કૂતરું 2 કિલોમીટર ધોડે જીભ કાઢી ગયો હોય એવા સોટિયા રાખ્યા હોય. પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા ને ગામમાં, એકાદ બે ટીવી જ હોય, વધારે ન હોય. એ પેલા ટીવી જે હતા ને એમાં ઉપરથી રામાયણ ને મહાભારત ચેનલો વાળા ચડાવે, નીચે એડવર્ટાઈઝ આવે. ઘટના એવી ઘટી કે સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજા આવે, ધનુષ તોડવાની ખૂબ મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં, રામ ઉભા થયા, ધનુષની પણેશ ચડાવી, ઉપર દેવતા ઉભા થયા, પણેશ ચડાવીને જેવું ધનુષ તોડ્યું રામે, ઉપરથી ફૂલ વર્ષા થઈ, આકાશમાં વીજળી થઈ, નીચે એડવર્ટાઈઝ આવી, ગેસ વેલ્ડિંગ માટે મળો ભાઈ.